જીવન જીવવાનું છે એટલે જીવો છો કે વિતાવવું પડે છે? એક મૂંઝવણમાં માર્ગ ના મળે અને પગરવ ત્યાં નવા દુખના થાય છે। પ્રત્યેક સમસ્યાનો પર્યાય સંઘર્ષ અને સમાધાન જ છે। પણ શું આપ ઈચ્છો છો કે સમયના પ્રકરણ તમારી મરજીને આધીન હોય? તો જીવનના પાના ખુશીઓના રંગથી લખશે લાલ કિતાબ। नमस्कार मित्रों, हूँ हरिवर्धन चौकसी, आप सौनु स्वागत करूँ। मित्रों, आज वीडियो में आपनों खूब खूब स्वागत। मित्रों, रोजनी जेम आज जो है आपने आजनु दैनिक राशिफल, ते पहला जो है आपने आजनु पंचांग विक्रम संवत 2079 ईस्वी सन 2023 महासुद बीज सोमवार तारीख 23/1/2023 आजना सूर्योदय समय सवारे 7:22 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:22। આજની ચંદ્ર રાશિ બપોરે 1:51 સુધી મકર રાશિ અને ત્યાર પછી જે બાળકો દુનિયામાં આવશે એની રાશિ રહેશે કુંભ। આજનું નક્ષત્ર છે ઘનિષ્ઠા। તો મિત્રો, આજે જેમનો પણ જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના, જીવનમાં ખૂબ પ્રગતિ કરો એવા મારા આશીર્વાદ। મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે બપોરે 1:51 સુધી મકર અને ત્યાર પછી રહેશે કુંભ। તો આજે જે બાળકો જન્મશે એ લોકોની પર શનિના આશીર્વાદ બનેલા રહેશે, શારીરિક રીતે મજબૂત રહેશે અને કુટુંબ ભાવનાથી જોડાયેલા હશે। તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ। પહેલી રાશિ મેષ રાશિ। મેષ રાશિવાળા માટે જે ઘણા દિવસથી નાની મોટી કૌટુંબિક સમસ્યાઓનું હલ મળતો નહોતો, તો આજે મિત્રો ચોક્કસપણે તમારી જે કંઈ પણ કૌટુંબિક સમસ્યાઓ છે એનો હલ જેમ જેમ દિવસ આગળ વધે, સમય પસાર થતો જાય, તેમ તેમ એક પછી એક નાની મોટી સમસ્યાઓનો ઉકેલ તમે ચોક્કસ રીતે લાવી શકશો। અને આજે છે ને આર્થિક સમસ્યાનું પણ સમાધાન મળવાનું, આપના માટે આજનો દિવસ ઘણો સારો સાબિત થાય। વૃષભ રાશિવાળાએ આજે થોડુંક સાચવીને ચાલવાની જરૂરિયાત છે। મિત્રો, આજે અચાનક કોઈ ખર્ચ કરવા પડે, કોઈક જગ્યા પર પૈસા ગુમાવવા પડે એવો દિવસ છે, તો થોડુંક ધ્યાન રાખજો, થોડીક સાવધાની રાખશો તો આવા નુકસાનમાંથી ચોક્કસ તમે બચી શકશો। આજે કદાચ આપના મનની ઈચ્છાઓ આપણે પૂર્ણ ન કરી શકીએ, પણ ધીરજ રાખશો, આજનું કામ કાલે કરશું, ચોક્કસ ફાયદો થશે। મિત્રો, આજે તબિયત જરૂર સાચવજો। મિથુન રાશિવાળા માટે આજે સવારમાં જ કોઈક નાનકડો પ્રવાસ કરવાના સમાચાર મળે, નોકરી અર્થે, વેપાર અર્થે, સામાજિક કામ માટે ક્યાંક ને ક્યાંક નાનકડો પ્રવાસ આજે કરવો પડે, કરી લેજો, ફાયદાનો સોદો રહેશે, કારણ કે આજનો પ્રવાસ જીવનમાં લાભ અપાવનારો સાબિત થવાનો છે। તે સિવાય આપના નજીકના સ્નેહીઓ આપને સારો સાથ સહકાર આપે અને મિત્રો આજે નાણાં ભીડ પણ આપણે દૂર કરી શકશું। કર્ક રાશિવાળા માટે આજે દિવસ થોડો સંભાળવાનો છે, આજે નાણાકીય ખેંચ આપને દેખાય એનો અનુભવ થાય, તો મિત્રો આજે આપણા ખર્ચા પર કાબૂ રાખશું અને ગમે ત્યાં પૈસા ન વાપરીએ। આજે ખાસ છે ને ઉધારીથી દૂર રહેજો, ન ઉધાર લાવજો, ન ઉધાર આપજો, તબિયતની ચિંતા જરૂર કરજો, તબિયત સાચવજો। સિંહ રાશિવાળા માટે પણ દિવસની શરૂઆત સારી થશે, પણ બપોર પછીનો સમય થોડોક ટેન્શન વધારનારો દેખાય છે, તો મિત્રો એવું કોઈ કામ ન થાય, એવી કોઈ વાણી ન વપરાય જેનાથી આપને કોઈ તકલીફ આવે અને આપનું ટેન્શન વધે, તો થોડીક કાળજી, વાણીનો કંટ્રોલ ચોક્કસ આપણે આવી પરિસ્થિતિમાંથી મુક્ત રાખશે। સિંહ રાશિવાળાએ પણ આજે પોતાના આર્થિક પાસાઓમાં ધ્યાન આપવાનું છે, ત્યાં નાનકડું ટેન્શન વધતું દેખાય છે। કન્યા રાશિવાળા માટે આજનો દિવસ સારો, ભૂતકાળમાં કરેલી મહેનત આજે પોતાનો રંગ બતાવી જાય, તમારી આર્થિક ચિંતાઓ દૂર થાય, કોઈક મહત્ત્વના કામમાં ખૂબ અગત્યનો નિર્ણય તમે આજે લઈ શકશો અને એ પણ સફળતાપૂર્વક। હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા,
अथवा तो छे नौकरीनी समस्या। आ तमाम समस्याना उकेल माटे जोता रहो लाल किताब। તુલા તુલા રાશિવાળા માટે પણ આજનો દિવસ ઘણો સારો સાબિત થઈ શકશે। ક્યારે? જ્યારે તમે પોતે ધીરજ રાખશો, કોઈ પણ નિર્ણય ઉતાવળમાં નહીં કરશો, તો બધા કામોમાં થોડીક ધીરજ રાખવાની છે, સમજી વિચારીને નિર્ણય લેવાનો છે। અને ચોક્કસપણે જો કોઈને ના કહેવાની હોય ને તો આજે ના કહેજો। શરમ ના માર્યા કે ઉતાવળમાં હા કહી દીધી તો તકલીફમાં તમે મૂકાશો। તો સ્પષ્ટ આજે એકદમ ચોખ્ખું વલણ, ભાઈ ના તો ના અને હા તો હા, બરાબર? આજે ધ્યાન રાખશો તો તકલીફ નહીં પડે। વૃશ્ચિક, વૃશ્ચિક રાશિવાળાએ પણ આજે બહુ જ મેચ્યોરિટી વાપરવાની જરૂરિયાત છે। આજે તમારામાં રહેલી જે ઠાવકાઈ છે એને બતાવવાનો સમય છે। કોઈ ઉતાવળ નહીં, કોઈ હેલફેલ વાત નહીં, જે કંઈ પણ વાત કહેવી છે સ્પષ્ટતાથી કહેવાની અને નિર્ણય લેવાનો છે। એમાં જો આપને યોગ્ય ન લાગે તો આજનો નિર્ણય ટાળી દેવો। ઉતાવળમાં કોઈ નિર્ણય નહીં કરતા। આજે છે ને વૃશ્ચિક રાશિવાળાએ પોતાના માનસિક આવેગ પર સંયમ રાખવાનો છે, એને કંટ્રોલ કરવાનો છે। ધનરાશિ, ધનરાશિવાળાએ આજે કોઈકના ભરોસે પોતાનું વાહન ચલાવવાનું નથી। કોઈક વ્યક્તિ પાસે બહુ મોટી અપેક્ષાઓ રાખવા ગયા તો આપણને તકલીફ પડે, તો આજે આ બાબતને ચોક્કસ ધ્યાનમાં રાખજો। બીજાના આધારે આપણું વાહન નથી ચાલવાનું એ નક્કી સમજવાનું અને પોતાનું કામ પોતે કરવાનું, પોતાનો નિર્ણય પોતે લેવાનો અને સમયસર હાથમાં લીધેલું કામ પૂર્ણ કરશો તો ફાયદો જરૂર થશે। મકર, મકર રાશિવાળાએ પણ આજે થોડું સંભાળીને ચાલવાનું છે। ભાઈ, આપણે દૂરથી દેખાય કે આ તો બહુ સરસ છે અને નજીક પહોંચીએ તો આપણને તકલીફ પડે કે ભાઈ આ તો હું ભૂલ કરી ગયો। પેલી કહેવત છે ને, ડુંગરા દૂરથી રડ્યા હમણાં, તો મકર રાશિવાળાએ આજે આ બાબત પર ધ્યાન આપવાનું છે। કોઈ પણ કામમાં એકદમ જલ્દીથી નિર્ણય નહીં લેવો, જલ્દીથી કોઈ પર ભરોસો નહીં કરવો। આજે મકર રાશિવાળા માટે ગૃહસ્થ જીવનના કામો બહુ સરળતાથી પાર ઉતરતા દેખાય, એની પર ધ્યાન આપજો। કુંભ રાશિ, કુંભ રાશિવાળાએ પણ આજે પોતાના જીવનમાં કોઈ વસ્તુનું સુખ નથી તો એનો અભાવો વિચારવો નહીં। કારણ કે આપણી પાસે નથી તો એના વગર ચલાવતા શીખવું જોઈએ, એના વગર ચલાવવું જોઈએ અને માનસિક રીતે એક એવો સંતોષ ઊભો કરવો જોઈએ કે મારી પાસે છે એ મારા માટે પૂરતું છે। તો મિત્રો, કુંભ રાશિવાળા માટે આજે એક બહુ ચોક્કસ વાત કહું છું, કોઈ પણ વસ્તુ તમારી પાસે નથી તો એના વગર ચલાવજો, પણ દીવું કરીને, કરજો કરીને વસ્તુઓ અપનાવવાની, લાવવાની કોશિશ નહીં કરતા। જે આજે તમારા હાથમાં છે અથવા આજે તમને જે મળે ને એમાં સંતોષ માનશો તો આવનારું ભવિષ્ય સારું। મીન રાશિ, મીન રાશિવાળાએ પણ આજે બહુ જ સંભાળીને ચાલવાનું છે। આજે પોતાની જાત પર કાબૂ ગુમાવવાનો નથી, આજે આપણને જે મળે ને એમાં સંતોષ માનવાનો છે। બીજાને શું મળ્યું છે, મને શું નથી મળ્યું, એની ગણતરી આજે નહીં કરતા, નહીં તો આજે માનસિકતા કંઈક નબળી પડતી દેખાય છે। આજે છે ને બીજો શું કરે છે એની પર નજર નહીં રાખતા, તમારે પોતે શું કરવાનું છે એને નક્કી કરજો અને એમાં આગળ ચાલજો, તો ચોક્કસ ફાયદો થશે। તો મિત્રો, આ હતું તમારા માટે આજના દિવસનું દૈનિક રાશિફળ। હવે જોઈએ આપણે આજનો શું વિચાર। મિત્રો, માનવીએ છે ને જીવન એવું જીવવું જોઈએ કે આળા દિવસે પણ કોઈક વ્યક્તિ આપણી પાસે બેસવા આવે। ક્યારે પણ એવું નહીં જીવતા કે માણસ આપણા બેસણામાં જ બેસવા આવે, ખ્યાલ આવ્યો ને? તો જિંદગીના સંબંધો, વ્યવહારો ખરેખર સારા રાખો તો કોઈ પણ માણસ તમને મળવા આવશે। તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદકીય સલાહનો। મિત્રો, ઘણી વખત આપણે કંઈક વાગે અથવા કંઈક એવી ઘટના ઘટે જ્યાં આપણે શરીર પર સોજો આવી જાય, તો એવા સમયે છે ને સિંધવ મીઠું ગાયના ઘીમાં ભેળવીને ચાટવાથી સોજો ઉતરી જાય છે, બહુ સરસ છે।
આ પણ એક સાયન્સ છે. સિંધવ મીઠું એ શનિ છે, શનિ છે એ આપણો મસલ્સ, અને ગાયનું ઘી એ શુક્ર છે, અને શુક્ર છે એ આપણી ચામડી. તો મિત્રો, સોજો ત્યારે જ આવે જ્યારે મસલ્સમાં તકલીફ થઈ હોય, વાયગું હોય, લોહી અટકી જાય, નસ દબાઈ જાય. તો આવા જે આપના વર્ષોથી દંતકથા રૂપે ચાલી આવેલા ઈલાજો જો આપણે અજમાવીએ ને તો આપણે ખરેખર ફાયદો થાય છે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. મિત્રો, આજે આળસ નહીં કરતા, કારણ આળસની કબરમાં માનવ જીવનના સદગુણો દફનાવી દેવાય છે, બરાબર. તો આળસ છોડી દેશો તો આપણા સદગુણો લોકો સુધી પહોંચશે, સદગુણોનો ફાયદો આપણે પોતે લઈ શકશો. તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો તો લાઇક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઇબ કરે. હું હરિવદન ચોકસી આપ સૌની રજા લો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારીઓ સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે મિત્રો.